ગામડું, તાલુકો, જિલ્લો, મેગા સિટી આવી રીતે અલગ અલગ વિભાજન આપણે પાડ્યા છે કે વિકાસના આધારે બધાના અલગ અલગ રીતિરિવાજો છે, માન્યતાઓ છે, સીમાઓ છે જે માનસિક રીતે તેમણે દોરેલી છે. ગામડામાં રહો છો અને તમે જીન્સ પહેરો છો તો તમે સીમા ન તોડી કહેવાય, જો તાલુકામાં રહીને તમે શોર્ટ્સ પહેરો છો અને ફરો છો તો લોકો એવું માને છે કે વ્યક્તિમાં મર્યાદા નથી. પણ જો જિલ્લો હોય મોટો, તમે અમદાવાદ જેવા વડોદરા જેવા શહેરોમાં રહો છો અને તમે જો ત્યાં શોર્ટ્સ પહેરો છો તો ત્યાં એ વાતને સામાન્ય બનાવે છે. આમ બધા લોકોની પોતા પોતાની સીમા હોય છે, જે બધાએ અલગ અલગ રીતે મર્યાદાઓથી બંધાયેલા હોય છે. બધાનો જોવાનો દૃષ્ટિકોણ પણ અલગ અલગ હોય છે. એમાં આપણે કોઈ સાચું છે કોઈ ખોટું છે એમ ના કહી શકીએ, પણ અમદાવાદમાં આવું થઈ રહ્યું છે. કદાચ તમે સોશિયલ મીડિયામાં પણ એ વિડીયો જોયા હશે. નમસ્કાર, આપની સાથે હું છાયા. વાત વિગતવારમાં વાત કરવી છે આજે અમદાવાદ શહેરમાં થતા અને અવારનવાર સામે આવતા એવા લોકોની જે પોતાના ઘરના દીકરા દીકરી પર ધ્યાન આપવાને બદલે વધુ ધ્યાન પીજીમાં રહેતા છોકરા છોકરીઓ પર આપે છે. અને બીજી બાજુ જોઈએ તો ચાર દિવાલમાં રહેલું બાળક જ્યારે મોકળું મેદાનને ભાળે છે, જુએ છે, ત્યારે તે દોડવા લાગે છે, ઉડવા લાગે છે, પછી તે છોકરો હોય કે છોકરી કશો ફર્ક નથી પડતો. અને ક્યારેક ક્યારેક આઝાદીનો તેઓ ઓછી સમજણના લીધે પોતાના મા બાપ, પોતાનું ઘર, પોતાનું બેકગ્રાઉન્ડ બધાને ભૂલી જાય છે અને આઝાદ જગતમાં ફરવા લાગે છે. બસ આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં શિવરંજની વિસ્તારમાં આવેલા સોસાયટીમાં ચાલતા પીજીને લઈને વિવાદ સર્જાયો છે, જેને લઈને મામલો હવે વધારે વકર્યો છે. પીજી તેમજ સોસાયટીના લોકો દ્વારા સામે સામે આક્ષેપો કરી રહ્યા છે. આ મામલે આગળ શું થશે તે પણ એક પ્રશ્ન છે. એટલો કદાચ સરળ નથી, પરંતુ મોટે ભાગે અમદાવાદ અને ગુજરાતના જે મોટા મોટા શહેરો છે ત્યાં વિષય ઉપર સમાજનો બહોળો વર્ગ મંથન કકડાટ કે વિવાદ કરતો હશે તે નિશ્ચિત છે. આ વાત છે પીજીમાં રહેતા વિદ્યાર્થી કે નોકરિયાતો અને તેના જે તે સોસાયટી સાથેના ઘર્ષણની. વિવાદનો નવો અધ્યાય અમદાવાદના શિવરંજની વિસ્તારની સોસાયટીમાં લાંબા સમયથી ચાલતો હતો. જ્યારે મામલો છે ઉગ્ર બનવાનો હોય ત્યારે નાની અમથી વાત છે એ પલીતો ચાપવા માટે પૂરતી હોય છે. અને અહીં પણ એવું જ બન્યું કે શિવરંજની સોસાયટીમાં સોસાયટીની મહિલાઓએ યુવતીઓએ પાર્ક કરેલા વાહનોને મુદ્દો બનાવી મોટા પાયે બબાલ કરી એવો આક્ષેપ થઈ રહ્યા છે. યુવતીઓનો એવો પણ દાવો હતો કે અમારું વાહન પાડી દેવામાં આવ્યું. સામા પક્ષે સોસાયટી પણ પોતાના તર્ક રજૂ કરી રહી છે અને યુવતીઓ વિરુદ્ધ આક્ષેપ કરી રહી છે. સોસાયટીના કેન્દ્રવર્તી આક્ષેપ એટલો જ છે કે પીજીમાં રહેતી યુવતીઓને કારણે સોસાયટીનું વાતાવરણ ડહોળાય છે. છોકરીઓ નાના કપડાં પહેરે છે જેથી અમારા ઘરના પુરુષોને પણ બહાર આવતી જતી વખતે ઘણીવાર ધ્યાન રાખવું પડે છે. છોકરીઓ ઘણી વખત છોકરાઓ સાથે હરેફરે છે જેથી અમારો પરિવારનું જે વાતાવરણ છે એ ડહોળાય છે. અમારા છોકરાઓ પર ખરાબ સંસ્કાર પડે છે, એમના ઉપર ખરાબ અસર પડે છે. આક્ષેપ પ્રત્યાક્ષેપની ચર્ચા કદાચ અંતહીન હશે, એટલે મૂળ મુદ્દો એટલો જ છે કે પીજીમાં રહેતા વિદ્યાર્થી કે નોકરિયાતોની મુશ્કેલી શું છે. અમદાવાદમાં તો છાશવારે એવા બનાવ બને છે કે જેમાં સોસાયટી અને પીજીમાં રહેતા લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. અમદાવાદની શિવરંજની સોસાયટીમાં જે બનાવ બન્યું તે બનાવ ન બને અને એક સુચારું તથા સૌહાર્દભરી વ્યવસ્થા તેના માટે પીજીમાં રહેનાર અને સોસાયટી શું કરી શકે એમના માટે. તો 133 ટેનામેન્ટ છે જેમાંથી 21 મકાનમાં પીજી ચાલી રહ્યા છે. સોસાયટીમાં 21 પીજી હોવાથી વાહન પાર્કિંગમાં સમસ્યાનો દાવો છે. સોસાયટીમાં રહેતી મહિલાઓ પાર્કિંગ વિવાદને જ આગળ કરી રહી છે. જો કે વિવાદના મૂળમાં પાર્કિંગ સિવાય પણ અનેક મુદ્દાઓ હોઈ શકે છે. નિયમ શું છે જોઈએ કે નિયમ શું કહે છે. નિયમ એવો છે કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નિયમની વાત કરીએ તો કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એ ચોક્કસ ઠરાવ કરી શકે છે. ઠરાવ થાય તો પીજી કે અન્ય લોકોને ભાડે આપવા ઉપર પ્રતિબંધ પણ મૂકી શકે છે. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટી જગ્યાની માલિક છે. જ્યારે કોઓપરેટિવ સર્વિસ સોસાયટી છે એ સર્વિસ સોસાયટીઓ ચોક્કસ નિયમો બનાવી શકતી નથી.
ભાડે ન આપવું કે પીજી ન આપવું એવો કોઈ ઠરાવ નથી થઈ શકતો। માલિક તેના ફ્લેટને ભાડે આપી શકે છે। સર્વિસ સોસાયટીમાં માલિક એપાર્ટમેન્ટના ધારકની હોય છે, પરંતુ આ વિવાદનું સમાધાન હવે જરૂરી બન્યું છે। કેમ કે ઘણીવાર ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે સૂકા ભેગું લીલું પણ બળતું હોય છે, જેનો મતલબ એવો થાય છે કે જેનો વાક હોય છે એમને તો સજા મળે જ છે, પરંતુ સાથોસાથ જે લોકો નિર્દોષ હોય છે તેમને પણ સજા મળતી હોય છે। સિટીમાં આવતા અને બગડતા તમે બે ચાર લોકોને કે તમારી આસપાસના 20-25 લોકોના ટોળાને જોઈને તમે બધાને ખરાબ ન કહી શકો। જો તમે રાતના સિંધુ ભવન રોડ કે જેને નબીરાનો અડ્ડો કહેવાય છે રોડ પર જાઓ છો અને છોકરીઓને છોકરા સાથે હરતી ફરતી જુઓ છો, કે પછી 10-12 છોકરીઓને તમે સિગરેટ પીતા જોઈ લો છો અને તમે એવું જજમેન્ટ લઈ લો છો કે પીજીમાં રહેતી દરેક છોકરી છે એ ખરાબ હોઈ શકે છે, દરેક આઉટલાઈનની હોઈ શકે છે, અને આવું વિચારીને તમે પોતાના દીકરી કે દીકરાને બહાર જવાની પરમિશન નથી આપતા, ભણવા માટે હોય કે નોકરી કરવા માટે હોય। નાના શહેરમાંથી મોટા શહેરમાં હજારો લોકો આવે છે, એમાંથી 100-200 કે જેને તમે આઉટલાઈનના કહેતા હોય અથવા તો માનતા હોય, આ આઉટલાઈન છે બધા માટે અલગ અલગ હોય છે। પરંતુ એવું નથી, જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલીને જુઓ તો તમને અમુક સારા ઘરના સંસ્કારી દીકરા દીકરીઓ પણ હોય છે કે જેના મા બાપ છે અભણ હોય છે, છતાં પોતે બાળકો છે એ ભણવામાં ટોપ કરતા હોય છે અને થોડા જ વર્ષોમાં લાખોની સેલરી મેળવતા પણ થઈ જતા હોય છે। ત્યારે જે સાચે રસ્તે છે, જે સાચી રીતે મહેનત કરવા માટે આવ્યા છે, એવા લોકોને સોસાયટીના લોકો જો હેરાન કરે તો એ બિચારા જાય તો જાય ક્યાં, એ પણ એક સવાલ છે। કેમ કે ઘણીવાર તેઓ બહુ નાની દુનિયા જોઈને આવેલા હોઈ શકે છે। નવા શહેરમાં જવું, રહેવું, નવી સ્કૂલ, જગ્યા, કોલેજ કે પછી નોકરી જ કેમ ના હોય, એમને પરિવાર વગર સેટ થવું પડતું હોય છે અને મિત્રોનો પણ ઘણીવાર સહારો લેવો પડતો હોય છે। સવારમાં જે મમ્મીના અવાજથી ઉઠતો છોકરો કે છોકરી હોય છે તેમણે પોતાની જાતિ માથે જવાબદારી લઈને એલાર્મ પર ઉઠી જતા જોયા છે અમે। એટલા માટે હજુ પણ સમાજમાં એવા યુવાનો છે કે જેઓ મહેનત કરે છે, કોઈ પોતાના સપના પૂરા કરવા માટે કરે છે તો કોઈએ પોતાનાઓના સપના પૂરા કરવા માટે મથે છે, જેને કંઈક કરવું છે, જેને આગળ વધવું છે એ લોકો પોતાનું કામ કર્યા કરે છે, ત્યારે ચોક્કસથી બસ એ વાતનો તર્ક નીકળે કે રખડવાવાળા, લુખ્ખાગીરી કરવાવાળા, બાપના પૈસે લીલા લેર કરીને બીજાને પણ બગાડવાવાળા તરફ જો તમે નજર ઉઠાવીને જોશો તો એમના કરતાં દુનિયામાં સારા લોકો ઘણા તમને દેખાઈ શકે છે। બસ બધી વાર બીજાને દોષ દેવા કરતાં થોડો દ્રષ્ટિકોણ બદલાવી તમે તમારી દુનિયા તરફ પણ નજર કરી શકો છો। બાકી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ વાત યાદ રાખવી જ જોઈએ। ત્યારે બસ આજે વાત વિગતવારમાં આટલું જ। હું છાયા રજા લઉં છું, બાકી મળતા રહીશું સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ BS9 TV ન્યૂઝ પર। નમસ્કાર।